ખમા ગહેરને ગહેર એટલે ગીર ગાંધી ગીર ગીરના અંતરિયાળ વિસ્તારમાં નેસમાં રહેતા માલધારીઓને ગીર અને ગીરના સિંહો તેમજ અન્ય જીવો પ્રત્યે એક અદ્ભુત અને અલગ લાગણી જોવા મળતી આવા જ એક માલધારી ધાનુના ઘરે અમુક લોકો ભેગા થયા છે ધાનુના મહેમાન સુરદાસ ભગત પોતાના સુરીલા કંઠે ભજનોની રમઝટ બોલાવવાના છે જે સાંભળવા ધાનુ ધાનુના માતા 18 વર્ષનો યુવાન માલધારી વિક્રમ લેખક અને અમુક પાડોશીઓ એકઠા થયા છે અને વાતો કરે છે ગીરમાં આવેલા બે ડુંગરાઓ ઘંટલો અને ઘંટલીના લગ્ન સુરદાસ રવાતાએ કરાવ્યાનું ઇતિહાસના પાનાઓમાં સચવાયેલું છે લેખક આ અનોખા લગ્નનું ચિત્ર બનાવવાની તૈયારી સાથે ભગતને સાંભળી રહ્યા છે વિક્રમ આ ભગત તો ખીલ્યા હો જ્યાં કવિત બન્યું હોય ત્યાં બેહીને ગાવાનું હોય એટલે ગાનારને તો મોજ આવે છે પણ ભગત કરતાય હાસો ખીલ્યો ઈસે બાપ કવિદાર એક નદીને ભાળતા વેદ જીને આખું કવિત જળ્યું તઈનો રુદ્યો કેટલો રાજી થયો ઈસે ઈ તો આ ગૈરમાં આ જગ્યાએ નાઈસો ઈસે વાહ કવિરાજ વાહ કલાકથી માથા કૂટો કરો છો પણ હજી રંગ એરે વાતો કરતા ન થયા ચિત્ર તાણવાનું કરતા કરતા પાછા કવિ થાંભળા બેહી ગયા એટલે એમ કે તમે જે ચિત્ર કાઢો છો એની જીગા નહીં રવો તો જ્યાં રહ્યો ને જ્યાં બેહીને આ ટેકરુના લગ્ન કરવાના વસાર કર્યા હતા ને ન્યા બેહીને ચિત્રો પછી તો તમે નહીં ચિત્રો ન્યા તો તમારે રંગો એર વાતો કરવાની રે ને રવો તો ખુદ પોઈ તે જ તમારી હાયરમાં આવીને વાતો કરતો પડાતો હોય ને ચિત્રો ચિત્રાવતો હોય એવું લાગે તો ચાલ રવાતાની ઘેર જઈએ એમનો નેસ ક્યાં છે ક્યાં જવાનું થાય છે ક્યાંય ન તેલો રૂકડો ચિત્ર્યો હતો ને બસ ને રૂકડા હેઠે જ નેસ હતો એ હંધુઈ ગયું અવાજ વડા ભેગું તો ચાલો ચાલીએ મહાદેવના રૂકડા વાળા ડુંગરે ત્યાં બેસી કામ કરી જોઈએ હાલો ન્યા મોજ આવશે રવાતાની ઓળ હોય એટલે કાયમોજ કાયમોજ નકરી મોઈજું આદમી એવો જ હતો આંખે ભાળે નહીં હારા હારા માંગા આવતા તોય પારકી જણીનો ભાવ બગડે ઈ વસારે ઘર નહીં માંડેલું પણ મનમાં કાયમ ની મોજ ઓલું સિત્તર ત્યાંથી પાડ્યું હોય તો દેખાડ અહીંયા રૂખડો કે બીજું કોઈ મોટું ઝાડું ભળાય છે રૂખડો તો હતો અહીંયાથી જરાક ઉગમણે બસ અહીંયા ને હતો ઘરમાં બાયું કામ કરતી હોય ઈ વાતે જણ બારો ખાટલો નાખીને બેહે પંચ કે નહીં તો મળે તો હંધાય બારોબાર બેહે ઘરમાં કોઈ ન જાય ભગત હવે એને કઈ સાજુ કહેવાની જરૂર નહીં એને એની જીગા ગોતી લીધી એટલે હા હાલો આપણે નદી આટો મારીએ એને એનું કામ કરવા દઈએ લેખકને જાણે ભૂતકાળમાં થયેલી ઘટનાઓ સાક્ષાત દેખાઈ રહી છે જાણે યુવાન વયનો રવો અને ગોર મહારાજ
સામે આવીને ખાટલા પર બેઠા છે અને છાસ પીતા પીતા વાતો કરી રહ્યા છે. જોરાવા, તારી માસે એટલે તને હંધાય તંત પહોંચાય છે. ઈ નહીં હોય તેથી ઘરમાં દીવો કરવા વાળો ગોખતો જોહે કે નહીં? માસે તોય અટાણે ઘરમાં કોક જોવે છે હું જાણું છું, પણ તમે તો જાણો છો કે મારે આંખું નહીં. હવે ઘરમાં જોવે છે એ વાતે કાંઈ કોઈની કન્યાનું જીવતર તો મારથી ના રોડાય ને ગોરબા. તો આલ્યો તાહડી જાતે ઉટકજો ને કોકવાર નાતને ઘેર બરકો તેથી એના હેઠા ઉટકજો. આમળો ગોરબા, નાતમાં આવી વાગ્યા હોય એનું દેવું બાકી નહીં રાખો, પ્રસંગ કરીશ ને નાઈ તાખી દરવી દઈશ. તો પછી હું જાઉં, જજમાનને જવાબ આપીને ઘેર પગવાન થાહે. ને સાંભળ, નવાબ સાહેબ ઘેર પધારવાના છે, તારે કઈક કવિત સંભળાવવું હોય તો થાણેદારને વાત કરું. તે નવાબ પાસે ગેરમાં શું કામ પડી ગયા? થાણેદારું નીમા છે એ ઓછા પડે છે? કોક અંગ્રેજ લાટ સાહેબ આવ્યો છે, એને બંદૂકો ફોડવી હોય તો અહીંયા વિના બીજે તો ક્યાં જવું? આશીર્વાદ દે માં, જુનાગઢ જાઉં છું. કાઉ તારે જુનાડે જાઉં? ગરમાં ગણીને માંડ 15 હાવજુ બાકી રહ્યા. હજી તો ઓલો નવાબ લાટને હાવજુ મારવા લઈ આવે છે, રોકો તો પડશે ને. જુનાણો કઈ આઈ નથી પડ્યું ને પાછો તને આંખે દેખાતો નથી, તું અહીંયા કિને વર્તે કિને વાત કરે? આ ગાડીઓ પોગી જાય એમ હુંય પોગી જાય. મારે લાટને મોઢે જ કેવું છે કે ગરના સુડી સાંજલો નંદવા રહેવા દો. હા પડે તો ઠીક, ને તો સારણના પેટે જલામ્યો છું, રાગુ કરતા વાર નહીં લગાડું. ખમા મારા હવા જ ખમા, જા કર ફતે. હાથમાં લાકડી લઈને ધવો ચાલ્યો જાય છે. રસ્તામાં એક મુલાકાતી તેને જુનાગઢ સુધીની ગાડીની ટિકિટ કરાવી આપે છે અને રવો જુનાગઢમાં શાહી મહેલમાં લાજ સાહેબના દ્વાર પાસે પહોંચે છે અને રસ્તા પર પડી રહે છે. નવાબ ધવાને બોલાવવા માટે દીવાનને મોકલે છે. સુરદાસ, આમ અંગ્રેજ સાહેબના ઉતારા સામે પડી રહો તો જુનાગઢનું નાક કપાય. તમારે જે ફરિયાદ હોય તે મને કહો. રાવ, ફરિયાદ તો કંઈ નહીં, બસ લાટને મળવું છે ને મનની બે વાંચ્યું કરીને વયા જવું છે બાપલિયા. એમ સાહેબને ના મળાય, ખુદ નવાબ સાહેબને પણ મળવા માટે સમય લેવો પડે. જતા રહો નહીતર મારે તમને કેદ કરવા પડશે. કયા ગુનાની કેદ? તમે દીવાન છો, કેદ કરી લ્યો પછી હું સારણ છું. સારણ? શા માટે આવું પડ્યું? શું દુઃખ છે? રાજાની કોઈ હેરાનગતિ છે? કંઈ ઘેર થયો છે? ઘેર તો થયો નથી પણ થવાનો છે. શું છે, માંડીને વાત કરો. લાટ સાહેબ બંદૂકો લઈને ઘેરમાં પધારવાના છે. ઠીક છે, તમારું રાજ છે, હવે એ કરો. પણ અમે રહ્યા માન 15-20 જણા, તમે તો વયા જાઓ પછી અમારો વંશ બાકી નહીં રહે. હું ગીરમાં માણસોને મારવા આવ્યો છું એવું તમને કોને કીધું? સાહેબ, ગૈરમાં જીવ માંતરની એક જાત ને એક વંશ. ગૈર અને જીવના આધારે અમી છે. ગૈરમાં હાવાજણાના પૂછડા છે તો અમી છે, પછી તો અમે નહીં હોય. એટલે મને શિકારની ના પાડવા જ અહીંયા સુધી આવ્યા? અરે સાહેબ, ના પાડનારો હું કોણ? હું તો એટલી વાત કરવા આવ્યો કે ગૈરમાં માન 15-20 હાવજુ બાકી રહ્યા છે. હવે તમે આવીને બંદૂકો ફોડી લો સહેલું વહેલું, એના પછી તો શિકાર તો ઠીક જો આવવા જેવું બાકી નહીં રહે. ઠીક છે, બીજું કઈ કહેવાનું ન હોય તો તું જઈ શકે છે. રજા હોય તો મારા વડવા કહેતા એ વાત કેવી છે? રજા છે. પ્રથમી શેષનાગ માથે રહીશે, એની નીચે કાસબાનો ટેકો છે. અસુર કેર ગુજારે એનો આભાર બે માથે પડે. કાસબાથી ખમાઈના લગ્ન તો એ ખમી લ્યા, પછી બે પ્રથમીને કહી દે કે મારી હવે ભાર નથી ખમાતો. પછી પ્રથમી કોઈક રૂપે અવતાર જણે, એનું કામ પ્રથમીના દખ ફોડવાનું. લાટ સાહેબ, તમે માનો કે ધરતી આજે આંધળો સારણ બનીને ઊભી થઈ છે, એનું દખ ફોડવું ના ફોડવું એ ઠાકર માથે રાખીને હું જાઉં. રામ રામ. ગીરમાં લાટ સાહેબની રાહ જોવાઈ રહી છે. નવાબના સૈનિકો સાસણ આવી પહોંચ્યા છે, એટલામાં જુનાગઢથી નવાબની ટપાલ લઈને દીવાન સાહેબ પધારે છે. સાંભળો ગામવાસીઓ, અંગ્રેજ સાહેબ બહાદુરની વિનંતી કબૂલીને નવાબ સાહેબ ફરમાન કરે છે કે આજ પછી ગીરમાં શિકારની બંધી પાડવી. બીજું ફરમાન,
જંગલ ખાતાના ઉપરીને એ કે હાલની તકે કેટલા સિંહ સિંહણ અને પાછડા છે એની જડબેસલાક ગણતર હિસાબ કરીને અંગ્રેજ બહાદુર સાહેબને જૂનાગઢ છોડે એ પહેલા રજૂ કરવો અને હિસાબ રાજના ચોપડે નોંધાવો. તમારામાં રવોચારણ કોણ છે? એને બિલેશ્વર મંદિરે દિવાન સાહેબ સામે હાજર કરવાનો છે. હું જ છું એ. ચાલો ત્યારે. ચારણ, જૂનાગઢ રાજ્ય તને ઇનામ આપવું જોઈએ, પણ હમણાં હું એવી ગોઠવણ કરી શકું એમ નથી. તો પણ મારે તને કંઈક આપવું છે, મારાથી અપાય એવું કંઈક માગી લે. ઘણી ખમ્મા દિવાન સાહેબને, ઘણી ખમ્મા. મેં કંઈ માગ્યું નહીં, તો પણ તમે કહો છો તો આજે માગું છું. તમે ઘંટલી દત્તક લ્યો, એને દીકરી કરો અને ઘંટલો મને દત્તક દો. ઘંટલી? કોણ ઘંટલી? બે ટેક કર્યું છે સાસણ પાસે. ઘંટલો તો તને દત્તક આપ્યો, પણ મારે ઘંટલી શા માટે દત્તક લેવી? હું અંધ છું એટલે પરણવાનો નથી. ખોટી કોકની જિંદગી બગાડવી, પણ નાઈતનું દેવું તો સુકાવવું પડે. ઘંટલા અને ઘંટલીના લગ્ન કરાવી નાઈતને ધરવી દેવી છે. હું ઘંટલાને દત્તક લઉં તોય એને કન્યા કોણ આપે? કન્યાદાન કોણ કરે? નાત વ્યવહારે ક્યાં ગયા હોય એ હંધાઈનું દેણું છે. ભૈરા વગર મરવું કેમ? ભલે કરી ચારણ, જૂનાગઢના દિવાણની દીકરી લઈ જવી છે તારે? ભલે, આવતી પૂણે મેં જાન જોડ, હું પોતે કન્યાદાન કરીશ. તારા સગાને કર્યાવર અને ગોરને ધરાજે એટલું દાપુ મળી જશે. જમણવાર એકલો તારા તરફથી. એ ખમા દિવાન સાહેબને, ખમા ગીરને, ખમા ખમા. ઇતિહાસના અમુક પ્રસંગો એવા હોય છે જેમને રજૂ કરવા અશક્ય છે. ઘંટલા અને ઘંટલીના લગ્નનો પ્રસંગ પણ આમાંનો એક છે. કદાચ રવા હતાને લીધે જ આ ગાંડી ગીરમાં સિંહો હજુ પણ વિચરે છે. કોઈ અજાણ્યા કવિએ લખ્યું છે, ઘંટલો પરણે ઘંટલીને અણવર વાહા ઢોર, હિરણ મેઘલ જોગણ્યું ને ગીરમાં જાકમ જોર, ખમા ગૈર ને ખમા.